बीजी बाजू राजकोट सिविल होस्पिटल में मोड़ी रात्रे होबाड़ा दृश्य पण सामे आव्या। राजकोट सिविल होस्पिटल में जे प्रकारनी घटना बनी मोटी संख्या में लोकोना टोळा अहीं एकत्रित थई गया हता। कारण के राजकोट सिविल में अधूरे महीने एक बाळकी जन्मी अने बाळकीना जन्म बाद तेनी मातानुं मृत्यु थई गयुं। वाल्मीकि समाजना लोको रोषे भराया अने तेवो होस्पिटल खाते धसी आव्या हता अने डॉक्टर पर लापरवाहीनो आरोप मुकवामां आव्यो छे। मृतकना परिवारजनो द्वारा उग्र सूत्रोच्चार पण करवामां आव्या हता। त्यारे समग्र घटनानी जाण थता जे पोलीस पण घटनास्थळे दोड़ी आवी हती, राजकोट सिविल होस्पिटल खाते धसी आवी हती अने पोस्टमोर्टम अर्थे मृतदेह ने मोकलवानी समझावत थी तेवोए पण आ समग्र मामलो थाळे पाडवानी कोशिश करी हती। આપની ટ્રીટમેન્ટ સારી રીતના આપી નથી, જ્યારે અમારો પેશન્ટ આજે સિવિલમાં ડેડ થઈ ગયો તો ડોક્ટરને હું કહું છું કે સાહેબ મારો પેશન્ટ ડેડ છે, તો ડોક્ટર મને એમ કહે છે કે બેન એમનામાં ધબકારા છે। અરે સાહેબ મેં નર્સિંગ કરેલું છે, હું નર્સ સ્ટાફ છું, મને ખબર છે મારો પેશન્ટ 7 વાગેનો ડેડ થઈ ગયો હતો, અત્યારે 9 વાગે છેલ્લે એ લોકો ટ્રીટમેન્ટ કરવા આવ્યા, ત્યારે મેં કીધું કે સાહેબ મારો પેશન્ટ ડેડ છે, ડેડ થઈ ગયો તો એ લોકોએ અમને ઇન્ફોર્મ કેમ ન કરી કે અમારો પેશન્ટ ડેડ છે, અમને કેમ એમ કીધું કે બેભાન કરીને એમને ટાકા ન દુખે એટલે એમને બેભાન કરીએ છે, અમારો પ્રશ્ન એ છે। અધૂરા મહિને બાળકી જન્મી, બાળકીનું મૃત્યુ અને ત્યારબાદ માતાનું પણ મૃત્યુ અને અહીં ડોક્ટરની લાપરવાહીનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। વાલ્મીકિ સમાજના મૃતકના પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને ભારે હોબાળો રાજકોટની સિવિલ હોસ્પિટલના પટાંગણમાં થયો હતો। ત્યારે આ સમગ્ર મામલાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તેઓએ આ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવા માટે અહીં પરિવારને સમજાવ્યો હતો। જો કે જે પ્રકારે વિગતો સામે આવી રહી છે ત્યારે એક જે લેડી છે તેને પણ કહ્યું હતું કે 7 વાગ્યાથી આ પીડિતા છે તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું, પરંતુ ડોક્ટરની લાપરવાહીને કારણે આ સમગ્ર મામલો હાલ તો બીચકે ચડ્યો છે। વધુ વિગત આપી રહ્યા છે રાજકોટથી અમારા સંવાદદાતા મયુર સોની। મયુર, જે પ્રકારની ઘટના બની છે, એક તો અધૂરે મહિને બાળકીનો જન્મ, બાળકીના મૃત્યુ બાદ માતાનો જન્મ અને અહીં સતત ડોક્ટરની લાપરવાહીનો આક્ષેપ થઈ રહ્યો છે, શું છે આ સમગ્ર ઘટનામાં હકીકત? બિલકુલ, રાજકોટના વાલ્મીકિ સમાજના એક મહિલા છે, તેમને અધૂરા મહિને બાળકીનો જન્મ થયો હતો અને તબીબોએ તાત્કાલિક સારવાર માટે તેને ખાનગી દવાખાને જવાની સલાહ આપી હતી। આ દરમિયાન જ સૌથી પહેલા નવજાત બાળકી છે તેનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ જે માતા છે તે પણ અધૂરા માસે બાળકીને જન્મ આપ્યો, પ્રસવ પીડાથી પીડાતી હતી, તો તેમનું પણ આ દરમિયાન મોત થયું હતું। આ બંનેના મોતના કારણે સમાજના અને પરિવારના લોકો છે તે ભારે નારાજ થયા હતા અને સિવિલ હોસ્પિટલની અંદર મોડી રાતે ઘસી ગયા હતા। લગભગ 2 કલાક સુધી આખા મામલે હોબાળો મચાવ્યો હતો અને જે બોડી છે તે સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો, સાથે સાથે જવાબદાર ડોક્ટરો છે તેની સામે FIR દાખલ કરવાની પણ માંગ કરવામાં આવી હતી। સમગ્ર મામલે પોલીસ પહોંચી હતી, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પહોંચ્યા હતા અને સ્થાનિક સમાજના જે આગેવાનો છે તેમને અંતે તમામ લોકોને સમજાવ્યા હતા અને જે ફોરેન્સિક ટીમની માંગણી કરવામાં આવી હતી તે માંગણી સ્વીકારી લેવામાં આવી હતી। ત્યારબાદ લગભગ રાત્રિના 2 વાગે આસપાસ બંને મૃતદેહો સ્વીકારી લેવામાં આવ્યા છે। PM થયા બાદ જે કોઈ પણ વિગતો આવશે તે મુજબ કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવતા અંતે હોબાળો મોડી રાતે સમ્યો હતો, પરંતુ આ દરમિયાન એક વ્યક્તિ છે તેની અટકાયત પણ કરવામાં આવી હતી જે હોબાળો કરી રહ્યો હતો અને ત્યારબાદ ફરી પાછો હોબાળો શરૂ થયો હતો અને ત્યારબાદ પોલીસની સાથે સમજાવટ બાદ તેને મુક્તિ કરવામાં આવતા અંતે આખે આખો મામલો શાંત પડ્યો હતો। આભાર મયુર તમામ વિગત બદલ। તો મોડી રાત્રે આ મામલો થાળે પડ્યો, 9 વાગે શરૂઆત થઈ હતી આ મામલાની અને ત્યારબાદ 2 થી 2:30 વાગ્યાના સુમારે એટલે કે મોડી રાત્રે આ સમગ્ર મામલો સમજાવટ અને ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો। જોકે હવે રિપોર્ટ આવ્યા બાદ હકીકત જાણવા મળશે કે આ સમગ્ર ઘટના પાછળ કઈ સ્થિતિ જવાબદાર પરિબળ નિભાવી ચૂકી છે।